બનાસ બંધના 35મા દિવસે આજે અમારી ટીમે પાલનપુર તાલુકાના દલવડા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં ગ્રામ પંચાયતે બહારથી આવેલા 150 લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા. હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોનો 14 દિવસનો પીરિયડ પૂરો થઈ ગયો છે, ત્યારે હમણાં જ વધુ 2 વ્યક્તિઓ બહારથી આવ્યા છે અને તેમને પણ સુરક્ષાના ભાગરૂપે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા ગામને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું છે. દલવાડા ગામ પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલ હોવાથી ગઢ પોલીસે પણ 2 ચેકપોસ્ટ બનાવી છે અને ગ્રામ પંચાયતની કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલા સ્વયંસેવકો પોતે ખડે પગે ઉભા રહીને સેવા આપી રહ્યા છે અને પાટણ જિલ્લામાંથી આવતા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. કોરોના ઇફેક મુદ્દે બનાસ બંધના 35મા દિવસે આજે અમે પાલમપુર તાલુકાના દલવાડા ગામની મુલાકાત લીધી છે. દલવાડા ગામની વાત કરવામાં આવે તો દલવાડા ગામની સાથે પાટણ જિલ્લાની જે 2 સરહદો છે એ આવેલી છે. હાલ આપ જે જોઈ રહ્યા છો એ ગઢથી પાટણનો જે માર્ગ છે, અહીંયાથી જે પાટણના જે માર્ગ છે ત્યાં ચેક પોલીસ દ્વારા પણ ચેકપોસ્ટ ઊભી કરી અને ત્યાં રસ્તાને સીલ કરી દેવામાં આવ્યો છે અને પાટણ જિલ્લા તરફથી આવતા એક પણ વાહનને આ તરફ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. સાથે સાથે વાત કરીએ દલવાડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની, તો ગ્રામ પંચાયત દ્વારા પણ અહીંયા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. 150 જેટલા જે લોકો બહારથી આવ્યા હતા એમને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, એમનો પણ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થઈ રહ્યો છે. હાલ આપણે વાત કરીશું દલવાડા ગામના સરપંચ છે, એ સરપંચ શું કહે છે કોરોનાને લઈ આપણે એમની પાસેથી જાણીશું. સરપંચ શું કહેશો કોરોના અંગે ગ્રામ પંચાયત દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવી? પહેલાં તો આખા ગામમાં સેનેટાઇઝ કરાવ્યું, પછી મુંબઈથી કે સુરતથી જે બી માણસો બહારથી આવેલા હતા એ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે, એમનો સમયગાળો પૂરો થઈ ગયો છે. બીજું કે એક મુંબઈથી 2 દિવસ પહેલાં એક છોકરો આવેલો છે એને આજે ક્વોરન્ટાઇન કરવાનો છે. અને બીજું કે જે ગામ દલવાડાને પાટણ જિલ્લાની 2 સરહદ આવેલી છે એ બંને સરહદ ઉપર ગઢ પોલીસ સ્ટાફ તેમજ અમારા સ્વયંસેવકો દ્વારા સીલ કરવામાં આવી છે. આ હતા દલવાડા ગામના સરપંચ કે જેઓ જણાવી રહ્યા છે કે પાટણ જિલ્લાની જે 2 સરહદો છે ત્યાં પણ પોલીસની સાથે એમના સ્વયંસેવકો પણ ઊભા રાખવામાં આવ્યા છે અને ત્યાં જે બહારથી જે પાટણ જિલ્લામાંથી જે કોઈ પણ વ્યક્તિ આવતા હોય એમને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આમ દલવાડા ગામની વાત કરીએ તો લોકડાઉનના 35મા દિવસે પણ આજે દલવાડા ગામ સંપૂર્ણ લોકડાઉન જોવા મળ્યું હતું. ગઢથી કેમેરામેન મુકેશ સાધુ સાથે હું દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ.